કેમ છે મિત્રો? રિપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા હતા જેઈ અને નીટના સ્પેશિયલ MCQ. તો હવે આજે આપણે પાંચમા ભાગની અંદર અભ્યાસ કરીશું MCQ નંબર 76. ગેન્ડોલિનિયમ એ ખાલી જગ્યા છે, મેં તમને એક કી આપેલી છે. કઈ? તો કે ફેરોમેગ્નેટિકની એક કી છે. કે ફેરોમેગ્નેટિક કોણ હોય? તો કે આ કોની ગાડી, આ કોની ગાડી, ફેરોમેગ્નેટિક, આ કોની ગાડી. તો આમાં જે છે આપેલું છે ગેન્ડોલિનિયમ મીન્સ ગાડી, અર્થાત ફેરોમેગ્નેટિક એ કોણ છે? તો કે ZD. ક્લિયર? તો જેટલી શોર્ટકટ રીત તમને આપવામાં આવી છે, જેટલી કી તમને આપવામાં આવેલી છે, બસ એનું એક અલગથી નોટ્સ તૈયાર કરો, એટલે MCQ સોલ્વ થશે. નીચેનામાંથી કઈ જોડ પ્રતિચુંબકીય આયનો ધરાવે છે? પ્રતિચુંબકીયનો અર્થ થાય છે કાં તો એની, D અથવા F. જો કે અહીંયા આપણે જે છે શું કઈ શ્રેણી આપેલી છે? તો કે બધામાં તમે જો LU લાલુ મતલબ F વિભાગ છે. ઓકે, તો જેનો F માં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો એને આપણે શું કહીશું? પ્રતિચુંબકીય. અર્થાત એની F કાં તો સંપૂર્ણ ખાલી હોવી જોઈએ કાં તો સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. તો ચાલો સૌથી પહેલાં કી. તો અહીંયા તમને જે આપેલું છે એ લેન્થેનોઇડ શ્રેણી આપેલી હોય છે. તો લેન્થેનોઇડ શ્રેણીની અંદર આપણે શું કહીએ છીએ? તો કે જો લાસ પર નેમ ઓફ ધ પ્રેમ ઇઝ વેરી વેરી સેમ, યુગાન્ડો ટુ ડાયો હે TYમાં લૂંટાણો. તો એક વસ્તુ વિચારો કે એની અંદર શોર્ટકટની અંદર હું તમને બતાવું, લાસ પર નેમ ઓફ ધ પ્રેમ ઇઝ વેરી વેરી સેમ, લાસ પર નેમ ઓફ ધ પ્રેમ ઇઝ વેરી વેરી સેમ, યુ ગાંડો ટુ બી ડાયો હે અને TYમાં લૂંટાણો, YORMB યોર એમ્બિશન. તો જો આ જે છે ત્રેણી ગેંડા જેવી લૂંટાણી, આમાં જ આપણે 5D1 આવે જ, બાકી ક્યાંય 5D1 આવતો નથી. તો ચાલો આમાંની ઇલેક્ટ્રોન રચના LU ની કેવી આવશે? તો કે XC S માં 2, D માં 1, F માં 14. YB ની અંદર આપણે જોઈએ XC 4F. ઓકે, હવે એમાં D નહીં આવે. ઓકે, અહીંયા 14 અને 6S2 આવશે. તો જ્યારે આપણે YB+2 કરીશું, ઇટરબિયમ+2 એટલે 0 થઈ ગયો, ફૂલ ફિલ્ડ F અને LU+3 કરીશું તો +3 કરીશું તો આ પણ 0 થઈ જશે, આ પણ કમ્પ્લીટેડ. તો આ જે બે આયનો છે એમાં કેટલા છે? 4F14, મતલબ પ્રતિચુંબકીય આયન ધરાવે છે. તો આન્સર આપણને એમાં જ મળી ગયો છે. તમે આની પણ ટ્રાય કરી શકશો, પણ એમાં ચાવી પ્રમાણે પહેલાં કરી દેવાનું, પણ આપણે ઓપ્શન એ જ આવી ગયો છે. ઓકે, આંતરાલીય સંયોજનો માટે શું ખોટો છે? મિત્ર, આંતરાલીય સંયોજન આપણે એ ચાવી જોયેલી, યાદ કરો, દોરી ઘસવાની ઉતરાણ પહેલાં આંતરાલીય સંયોજનની અંદર આપણે શું કહીશું? દોરી ઘસવાની અથવા તો ઘસાવવાની ઉતરાણ પહેલાં એનું ગલનબિંદુ ઊંચું હોય છે. આમાં ખોટું કીધું છે ને, તો ગલનબિંદુ ઊંચું છે, ચાલો એટલે એ સાચું છે. તેઓ સખત હોય છે તો પણ એ સાચું છે. તેઓ ધાત્વ્ય વાહકતા જાળવી રાખે છે, સાચું છે. અને તે નિષ્ક્રિય છે મિત્રો, અને અહીંયા સક્રિય કીધું છે, લાન્સર આવશે D. ક્લિયર? બસ ચાવી યાદ રાખો. નીચેનામાંથી કોણ એસિડિક કેમેનોફોરના દ્રાવણને રંગવિહીન ન કરે એવું નથી કીધું, ન કરે.
તમને ખ્યાલ છે કે એસિડિક KMnO4નો મિનિંગ એવો થાય છે કે જેમાં KMnO4 ટ્રાન્સફર થશે Mn+2માં એસિડિક મીડિયમ હશે ત્યારે. એસિડિક મીડિયમ હોય ત્યારે KMnO4નો ટ્રાન્સફર એમાં થશે Mn+2માં. અહીંયા મેનની ઓક્સિડેશન અવસ્થા જે છે +7માંથી +2, એટલે કે આનું થયું છે રિડક્શન. તે કરતા કેવો હોય તો કે ઓક્સિડેશન કરતા. તો સામે આપણે એવી સ્પીસીસ લેવાની છે કે જેનું શું થતું હશે, ઓક્સિડેશન થાય. તો જો અહીંયા જે છે આઈ, તો અહીંયા આઈ માઇનસમાંથી I2 બને, તો કે હા અહીંયા ઓક્ઝલેટ જે છે એમાં કાર્બનની ઓક્સિડેશન અવસ્થા આપણે ગણીએ તો 4 2 ને 8માંથી, આ જો 4 2 8, 8માંથી 2 જાય તો 6 6 ના અડધા 3 3, પણ કાર્બનની હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા જે છે 4 સુધી જઈ શકો તમે. CO2 વાયુ ઉત્પન્ન થશે આની અંદર, CO2, તો એનું ઓક્સિડેશન થયું. ચલો એનું બી થયું, સેમ પ્રોસેસ અહીંયા પણ થયું. અહીંયા I2 છે એમાંથી જ I માઇનસની આપણે વાત કરીએ તો 0 માંથી -1, તો આ પણ આ શું થયું તો કે રિડક્શન. આ પણ રિડક્શન, એટલે આન્સર આવશે ડી. કારણ કે આનું જ્યારે રિડક્શન થાય છે તો સામેવાળાનું ઓક્સિડેશન થતું હશે તો એ કલર દૂર કરશે, એટલે આ પણ કરશે, પણ આ નહીં કરે. ક્લિયર મિત્રો? આયોડોમેટ્રિક પૃથ્થકરણ. હવે આયોડી અને આયોડો, આયો ડીમેટ્રી અને આયો ડોમેટ્રી. તો મિત્રો અહીંયા જો DI આપેલું છે, આઈ મીન્સ આયોડીન, અને જ્યારે આપણે આયોડીનનો ડાયરેક્ટ ઉપયોગ કરીશું, DI મીન્સ ડાયરેક્ટ સીધો ઉપયોગ, તેને આયોડી કહીશું. અને આયોડો શબ્દ આવે છે ત્યારે આપણે લેવાનો છે ઇનડાયરેક્ટ. એટલે આમાં શું આવે, ડાયરેક્ટ આયોડીન નહીં, આમાં KIનું સોલ્યુશન લેવાનું છે. તો KIના સોલ્યુશન અને ઇન્ડિકેટર તરીકે આપણે સ્ટાર્ચ વાપરીશું. આનો જે કલર આવે જે છોકરાઓ, બરાબર છે, તો એ આની સાથે CO+2ના, મતલબ KI+ સ્ટાર્ચ, તો એ કયા કલરનું આવશે, બ્લુ કલરનું આવશે. હવે તમને એમ કીધું છે કે અંતિમ ફ્લાક્સમાં, એટલે અહીંયા હવે જ્યારે તમે આ ટાઇટ્રેશન કરી રહ્યા છો મિત્રો, કોનું તો કે CO+2 વાળાનું. હવે ટાઇટ્રેશન માટે તમે આ યુઝ કરો છો તો શરૂઆતમાં આનો જે કલર જે છે, કલર કેવો હોય છે તો કે બ્લુ કલર. અને એના એન્ડ પોઈન્ટ ઉપર ટાઇટ્રેશન જ્યારે ખતમ થાય છે ત્યારે એ થશે કલરલેસ. તો કલર બ્લુ કલર જે છે કોને લીધે છે, તો કે આયોડીનને લીધે છે. કોને લીધે આયોડીન? આ કલરલેસ થાય છે ત્યાં આયોડીન ખતમ થઈ ગયો છે. મીન કે જ્યાં કલરલેસ જે એન્ડ પોઈન્ટ છે ત્યાં આયોડીન ન હોય. શું ન હોય? આયોડીન ન હોય. આ તો આપણે ખબર છે, પહેલા સ્ટેપની અંદર તમારે શું આવશે તો KI માંથી આયોડીન, અને એનવાની સાથે પ્રક્રિયા કરવાની છે. ઓકે, ચલો એની સાથે પ્રક્રિયા કરવાની છે. પણ અહીંયા તમને એમ કીધું છે ફાઇનલ ફ્લક્સની અંદર શું ન હોય, તો આન્સર શું આવશે આપણો? આયોડીન. તો આ જે છે આ બેનો ડિફરન્સ હંમેશા સમજો, આયોડીમેટ્રિક અને આયોડોમેટ્રિક. આયોડીમાં ડાયરેક્ટ I2નો યુઝ કરવાનો છે, જ્યારે આયોડોમેટ્રીની અંદર KI માંથી I- અને I- S2O3-2 સાથેની પ્રક્રિયા કરી S4O6-2 ટ્રાન્સફર કરવાનો છે ઇક્વેશનની અંદર. સેમ વસ્તુ એ છે કે એમાં સાચું વિધાન પસંદ કરો. દ્રાવણ 2નો રંગ આયોડીનને કારણે છે, 2, તો દ્રાવણ 2 તો રેડ કલર છે ભાઈ, નહીં આયોડીનને કારણે બ્લુ કલર આવે, રેડ કલર નહીં આવે, એટલે પહેલું વિધાન ખોટું છે. દ્રાવણ 2 અને 4નો રંગ સમાન આયનને લીધે હોય, 2 અને 4નો રંગ સમાન આયનને લીધે, તો રેડ અને લાઇટ બ્લુ સમાન આયનને લીધે ન હોય. એક આયનને કારણે એક જ કલર હોય છે. અને ફાઇનલી જ્યારે આપણે 4ને પ્રેક્ટિકલ આપણે કરીએ છીએ આના આયોડોમેટ્રી આયોડીમેટ્રીવાળા, ત્યારે જ્યારે આ જે લાઇટ બ્લુ કલર અને ખૂબ જ આપણે ગરમ કરીએ છીએ ત્યારે ફાઇનલી એનું રૂપાંતર કલરલેસમાં થાય છે. એટલે 4થામાંથી 5માં પ્રેક્ટિકલ છે દીકરાઓ. તો અહીંયા દ્રાવણ 4ને ખૂબ જ ગરમ કરતાં રંગવિહીન દ્રાવણ 5 મળે, આ વિધાન સાચું છે.
પ્રેક્ટિકલ પોર્શનનો આ ક્વેશ્ચન છે મિત્રો. હવે જો નીચે આપેલા પૈકી કયો એક આયન ડીડી સંક્રાંતિ તેમજ અનુચુંબકીય પ્રદર્શિત કરે? ડીડી સંક્રાંતિનો મિનિંગ શું? આ 5D કક્ષક સ્પ્લિટ થશે એટલે નીચે 3 ઉપર 2, નીચે 3 ને T2G, ઉપરની 2 ને AG. તો જો T2G ની અંદર એટલે કે નીચી શક્તિ ધરાવતી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ઉપર જાય અને ફરી પાછી પોતાની મૂળ અવસ્થામાં આવે ત્યારે કલર આપે છે. જે પ્રકાશનું એને શોષણ કર્યું હોય એના પૂરક રંગનું એ ઉત્સર્જન કરે છે. આ ઘટનાને આપણે ડીડી સંક્રાંતિ કહીએ છીએ. પણ ડીડી સંક્રાંતિ માટે ડી પાસે એટલીસ્ટ એક તો યુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ કે નહીં? તો મિત્રો અહીંયા જો આની ઓક્સિડેશન સ્ટેટ જો 4 2 8માંથી 2 જાય તો 6 પ્લસ 6, આમાં પણ પ્લસ 6, આમાં પ્લસ 7 અને આની પ્લસ 6. તો MN પ્લસ 6 તો MNની ઇલેક્ટ્રોન રચના 25 નંબર MN. અઢાર ને 2 20 ને 5 25 MN પર 20 12 આપણે લઈએ પ્લસ 6 તો 7 છે હોય અહીંયા 1 બસ. તો આની જ ડી આમાં જ ડીડી સંક્રાંતિ જોવા મળશે, બાકી ક્યાંય તમને ડીડી નહીં જોવા મળે. રીઝન એક અયુગ્મિત ઇલેક્ટ્રોન T2G માં છે. તો આન્સર આવશે MnO4-2. ચલો જોડકા જેવું છે, ચુંબકીય ચાક માત્રા સાથે સાચો જોડકો જોઈન્ટ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ કે કઈ વસ્તુ આપણને આપેલી છે. કોબાલ છે, ક્રોમિયમ છે, આયન છે, નિકલ છે. તો ચલો SCTI VCR, VCR એટલે 24 નંબર, મનુભાઈ ને ફે 26, કોની 27 અને 28. SCTI VCR, VCR એટલે 24, MN 25, ફે 26, ફેકોની 26 27 28, રાઈટ. ચલો હવે એની આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. Ni પ્લસ 2 કોઈ બી લઈ લે, પહેલાં લઈ લે આર્ગોન 3D 4H. 18 ને 2 20 ને 8 28 સેમ અહીંયા આપણે લઈએ. 18 ને 2 20, 18 ને 2 20 ને 6 26 અપવાદવાળી 1 અને 5 ઓકે. અને આની 18 ને 2 20 ને 7 27 આ તટસ્થ માટે. હવે આયન માટે લઈ પ્લસ 2 આ 0, આમાં 8. 8 નો અર્થ એવો થાય 1 2 3 4 5 8, એટલે 1 2 3 4 5 6 7 8 અયુગ્મિત ઇલેક્ટ્રોન 2. ચલો હવે અહીંયા Fe પ્લસ 3 છે, 3 કાઢી નાખો, 3 પ્લસ 3 તો 0. 2 અહીંથી કાઢ્યા, 1 અહીંથી કાઢવાના એટલે અહીંયા આવે 5. Fe પ્લસ 3 તો Fe પ્લસ 3 એટલે 5, આમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન. કેટલા? 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન. Cr પ્લસ 3 એટલે આ એક એક ત્યાંથી ગયો, 2 અહીંથી જાય, અહીંયા વધે 3, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. પ્લસ 3, 2 અહીંથી જાય, 1 અહીંયા, 6, 6 થાય એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન. ઓકે ચાલો, તો અહીંયા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હવે આપણે ચુંબકીય ચાક માત્ર મ્યુ ઇઝિકલ ટુ અંડર રૂટ એન એન પ્લસ 2. તો 4 અયુગ્મિત, 4 વત્તા 2, 4 ને 2 6, 6 ચોક 24, અંડર રૂટ 24. તો CO પ્લસ 3 માં અંડર રૂટ 24,
તો કયા નંબર પર છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને હા ચોથું. તો ચોથું પહેલાં પર હોય એવા બે ઓપ્શન છે, કાં તો એ આન્સર આવે કાં તો સી આવે. ચલો બીજામાં જાઓ. સી આર પ્લસ થ્રીની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ એટલે આપણે ત્રણ, ત્રણને બે પાંચ, પાંચ તેરીને પંદર, ત્રણને બે પાંચ, પાંચ તેરીને પંદર. તો પાંચ નંબર પર આવવું છે. તો પાંચ નંબર, અહીંયા પાંચ નંબર છે, તો આન્સર આવી ગયો. એ બાકીમાં બી તમે ચેક કરી શકો છો, પણ અહીં આપણે આન્સર મળી જાય છે. ક્લિયર? ચલો એફઈ જે છે એમાં પાંચ, તો પાંચ મૂકીએ તો પાંચ, પાંચને બે સાત, સાત થયું, ગણી લઈએ પાંચ, પાંચને બે સાત, સાત પંચા પાંત્રીસ, થર્ટી ફાઈવ, થર્ટી ફાઈવ. અને બીજું આ ગણો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એનઆઈ છે, એમાં બે છે તો કે બે. ચલો બેને બેને બે ચાર, ચાર દુને આઠ, આઠ બધા આવી ગયા, મતલબ આન્સર એ. નીચેનામાંથી કયા તત્વોમાં એમ પ્લસ ટુ થી એમના ઇનોટ મૂલ્ય સૌથી ઓછો તફાવત જોવા મળે, મતલબ ઓલમોસ્ટ સેમ છે, એનસીઆરટીનો ક્વેશ્ચન છે. તો એની અંદર આપણને આપેલું છે ડેટા બેઝને આધારે કે વી અને એમએન, એમએન પ્લસ ટુ થી એમ, તો બંને એમએન પ્લસ ટુ લઈએ આપણે કે વી પ્લસ ટુ લઈએ, બંને કેવા છે? સ્ટેબલ. આની ડીફાઈને કારણે જ આપણે સ્ટેબલ છે, નામ આપણે ટી ટુ જી જે આપણે વાત કરીએ છીએ એમાં થ્રીને કારણે સ્ટેબલ છે. ઓકે, તો બંને સ્ટેબલ છે એટલે આમની વચ્ચેનો તફાવત ખૂબ જ ઓછો છે. તો એ લોકોનો તફાવત છે માઇનસ, એટલે બંનેની વોલ્ટેજ છે માઇનસ 1.18 વોલ્ટ, બંને માટે સેમ છે. તો આન્સર આવશે એ, એનસીઆરટીનો બેઠો જ ક્વેશ્ચન છે મિત્રો. નીચેનામાંથી કયા સંયોજનમાં એસિડિક અને બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન અવસ્થા ન બદલાય? તો જો અમે તમને જ્યારે K2Cr2O7ની ટૂંકનો જ્યારે યાદ રખાવેલી ત્યારે મેં તમને ત્રણ ભાગ આપેલા છે. ઓકે, એમાં આપણે ક્રોમેટ જે છે એમાંથી ડાયક્રોમેટમાં આપણે જઈએ છીએ, તો ક્રોમેટમાંથી ડાયક્રોમેટ આપણે જઈએ છીએ. સમજો, આપણી પાસે ક્રોમેટ છે, જો મીડિયમ એસિડિક કરીએ તો ડાયક્રોમેટ બને, પણ ઓક્સિડેશન અવસ્થા તો પ્લસ છની પ્લસ છ જ રહી છે, અને પાછું રિપીટ આવવું હોય તો બેઝિક મીડિયમ છના છ જ રહે છે. તેનો મિનિંગ કે આની ઓક્સિડેશન અવસ્થા ચેન્જ નથી થતી. કઈ ટૂંકનો? K2Cr2O7. સૌથી ઓછી ઓક્સિડેશન અવસ્થા ધરાવનાર, ચલો એમએન જે છે એની હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા પ્લસ સાત, બેથી સાત, ક્રોમિયમ છે બેથી છ, નેપ્ચ્યુનિયમ બે ગ્રહો સાત સુધીના, પ્લુટોનિયમ ને નેપ્ચ્યુનિયમ, થોરિયમ ચાર સુધી. તો નીચી ઓક્સિડેશન અવસ્થા સૌથી ઓછી કોની છે? થોરિયમ. બસ આ બધી વસ્તુ એ તમને જે ટેકનિક આપેલી છે બસ એનો યુઝ કરો, આન્સર સીધો મળી જશે. ઇલેક્ટ્રોન ધરાવતા દ્વિસંયોજક ધાતુ આયન ફક્ત સ્પિન ચુંબકીય ચાક માત્ર, તો જો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 1.73, બે એ 2.83, ત્રણે 3.87, ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 4.90, ને પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 5.92. તો 5.92 મીન્સ 5.90 આસપાસ એની ચુંબકીય ચાક માત્રા હોય છે આન્સર. કારણ સૂત્ર શું? તો કે હમણાં આપણે જોયું હતું એન, એન પ્લસ ટુ પાવર મેગ્નેટોન, અને મેક્સિમમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 જ, તેને કારણે આન્સર આવશે 5.9. કયા પરિવર્તનમાં ભૂરો રંગ જોવા મળે છે? તો હમણાં મેં તમને વાત કરી હતી આયોડીમેટ્રીન, આયોડોમેટ્રીમાં મેં તમને શું વાત કરવામાં આવેલી છે યાદ કરો, કે બ્લુ કલર જે છે એ કોને લીધે જોવા મળે છે? તો કે આઈ અને સ્ટાર્ચ, સીયુ પ્લસ ટુ, કે આઈ અને સ્ટાર્ચ થી આપણને કેવો કલર મળે છે? બ્લુ. આમાં ક્રોમાઇલ ક્લોરાઇડ રેડ ઓરેન્જ કલર મળવાનો છે. તો મેઇન તો આપણે અહીંયા કલર આપણે કેવો આવશે? બ્લુ કલર. ક્લિયર? આન્સર ડી. ઉપરનું કંઈ વિચારવા જેવું જ નથી, ડાયરેક્ટ સીધું તમને આન્સર મળે છે સ્ટાર્ચવાળો. એટલે કઈ જોડ વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે? દ્રાવ્ય વધુ પ્રમાણમાં થવા
તો જો કઈ જોડ સૌથી વધુ પ્રમાણમાં દ્રાવ્ય થશે? તો મિત્ર અહીંયા ધ્યાન આપો, બંને આપણે જોડ એવી ગાળવાની છે. તમે અહીંયા જો સંક્રાંતિની અંદર છેડા ઉપર આવતી દ્વિતીય સંક્રાંતિની અંદર SC થી ZN, Y થી CD, આમાં પણ D10, આમાં પણ D10, તો બંનેના જે નેચર છે સેમ છે. તો બંને જોડ બને એવી ક્યાં છે? તો કે જે ફાઈનલ ZN CD, તો ZN CD વાળું કોણ છે? CD OH2 અને ZN OH2. ક્લિયર? તમને શું આપેલું છે? ઇટર. તો પાછું એકને શું? SC થી ZN, Y થી CD, લા હાફ મર્ક્યુરિયમ. આ બધા જે છે એ કયા વિભાગના તત્વો થયા? D. પછી અહીંયા આપણે જોઈશું લાલુની સીલું. અહીંયા AC થોરિયમથી LR, આ 4F, આ 5F, આવર્ત કોષ્ટકની ટૂંકી રૂપરેખા. તો તમે જો વાય અહીંયા છે, ડી વિભાગની અંદર છે, LA, U અને લુ મતલબ લાલુ અહીંયા છે. હવે આપણને ખબર છે લાથી લુ તરફ જાઓ છો એમ કદ શું થાય છે? તો કે કદ ઘટે છે. તો LA નું કદ મોટું હશે આયનમાં, બરાબર? હવે જોજો, કદ ઘટે છે એવું કીધું છે. LA મોટું હશે, LU નાનું હશે. LA મોટો, LU નાનો. LA મોટો, LU નાનો. તે તો ક્રમમાં જ આવી ગયું. બીજું, ડી વિભાગ છે ને ભાઈ, તો ડી અને એફ, તો પછી ડી જે છે એ કેવો હશે? તો કે નાનો, કારણ કે આને ત્રિજ્યા નાની કેમ? તો ડી બ્લોકની અંદર છે એટલે. ક્લિયર? તો આન્સર આવશે ડી. આ તો ડી વિભાગનું તત્વ છે તો એનું કદ તો નાનું હશે, એફ વિભાગનું કદ એના કરતાં મોટું હશે. અને એફની અંદર પણ તમે જેમ, જો કે આ જે ડી અને આ એફ, તો ડી કરતાં એફ મોટો છે. એફની અંદર પણ તમે જેમ ડાબેથી જમણી બાજુ જાઓ છો એમ શું થાય છે? કદની અંદર ઘટાડો થતો જાય છે. તો મને મિનિંગ એવો થયો કે જે પહેલો સભ્ય છે એ કદમાં મોટો હશે, આ છેલ્લો સભ્ય કદમાં નાનું, એના કરતાં નાનું આ ડી વિભાગનું. તો આ કયું? ડી વિભાગ. અને આ કયું શ્રેણી આવી ગઈ આપણી? 4F લેન્થેનાઇડ શ્રેણી. ક્લિયર? નીચે આપેલી સંક્રાંતિ ધાતુ એની શ્રેણીમાં કયા એક ધાતુમાં 3D2 ઇલેક્ટ્રોન સ્વરૂપો છે? તો ચાલો પહેલું આપણે ચેક કરીએ. તો ટાઇટેનિયમની વાત છે, TI. SCTI 22 નંબર, 18, 22, 22. હવે એના પર ચાર્જ કેટલો છે? +2. આ નીકળી ગયો 3D2. તો બીજામાં ચેક કરો એવું આવે છે કે 3D2. વેનેડિયમ +3, 22, 23. તો એનો મિનિંગ કે AR 3D અને 4S, 18, 2, 20, 23. પણ ત્રણ ઘટવાના છે, ત્રણ ઘટવાના, આના બે ગયો, આનો એક ગયો, વૈધા બે. તો સિમ્પલ એવું થાય છે કે 22, 23, 24, 25, 2, 3, 4, 5, 3D2 જ આવશે. 22, 23, 24, 25, 2, 3, 4, 5 આન્સર એ. ક્રમમાં જોઈ, તમે આ બે જોઈ ત્યાં તમને ખ્યાલ આવી ગયો. પરમાણુ ક્રમાંક વધારતા જાઓ છો, સાથે સાથે આ બી વધારતા જાઓ છો, મતલબ તમે એને બેલેન્સ કરો છો. 3D2 જ બધામાં આવે છે. ક્લિયર? નીચેનામાંથી કયા એક આયન જલીય દ્રાવણમાં રંગ વિહીન હોય છે? રંગવિહીન કોણ હોય છો કરાવો? તમે તમને આગળ બી કીધું છે કે જેમાં ડી 0 હોય અથવા D10 હોય. D0 અથવા D10, કાં તો ડી સંપૂર્ણ ખાલી હોવી જોઈએ, કાં તો સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. તો તમને એ બી ખ્યાલ છે કે આમની સંપૂર્ણ ખાલી હોય છે પહેલો સભ્ય SC, આમાં D0. ક્લિયર? KI અને એસિડયુક્ત પોટેશિયમ ડાયક્રોમેટ, Cr2O7-2, એસિડિક મીડિયમની અંદર +3, મતલબ +6 થી +3. તો ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા +3, આ ઘણી વાર આવી ગયેલો છે. લેન્થેનોઇડ સંકોચન એ કોના માટે જવાબદાર છે? ઘણી વાર શીખવાડી દીધું મિત્રો, લેન્થેનોઇડ સંકોચનને કારણે
દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની ત્રિજ્યા લગભગ સમાન હોય છે, તો આપણે આગળ વાત કરી હતી એ જ રીતે ZR અને HF કેમ, તો કે તમને ખ્યાલ છે તે એ જરા અને લાહાફ, એ જરા લાહાફ, તો ZR અને HF સેમ ટુ સેમ. નીચેનામાંથી કયું? એક નાઇટ્રેટ કે જેને સખત ગરમી આપે તો ધાતુ આપે, કોપર નાઇટ્રેટ, મેંગેનીઝ નાઇટ્રેટ, ફેરિક નાઇટ્રેટ એવા છે જેને આપણે ગરમ કરીએ તો એને શું મળે છે ભાઈ? ઓક્સાઇડ, ઓક્સિજન, આ બધા મળે એને પોતાના જે છે એનો ટુ વાયુ. પણ એક જ એવો છે સિલ્વર નાઇટ્રેટ કે જ્યારે આપણે આને તમે ગરમ કરો છો ત્યારે આપણને શું આપે છે? ધાતુ, એનો ટુ અને ઓટુ. તો આપણે તો ધાતુ આપે છે એવું કીધું છે ને, એનો ટુ. તો કયું? એક નાઇટ્રેટ કે જેને સખત ગરમી આપતા એ ધાતુ આપે છે. તો આન્સર શું આવશે? સિલ્વર નાઇટ્રેટ. હું આન્સર આવશે મિત્રો સિલ્વર નાઇટ્રેટ. બાકીના બધા ઓક્સાઇડ આપે, આખું એક ધાતુ આપે છે. વધુ પ્રમાણમાં KI નું COSO4 ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી પછી Na2S2O3 સાથે ઉમેરવામાં આવે તો કઈ પ્રક્રિયાનું વિધાન, આ પ્રક્રિયામાં કઈ વસ્તુ ખોટું છે એવું કીધું છે? તો ભાઈ KI એટલે I- Cu+2, આમાં રૂપાંતર થાય I2+Cu+1. ઓકે, હવે એ જે I2 એ કોની આરે? તો કે S2. S2O3-2 એમાંથી ફરી પાછો શું આવશે? તો કે I- અને S4O6-2. હવે ચેક કરીએ આપણે કયું વિધાન ખોટું છે એવું કીધું છે. Na2S2O3 ઓક્સિડાઇઝ થાય છે, થયો CuI2 બને છે. તો કે CuI2 નો મિનિંગ જે છે CuI2 નથી બનતો, પણ શું બને છે તે જો આપણે, તો Cu+1 વાળું બને છે. તો +1 વાળું આ છે, આ +2 વાળું છે, આ નહીં બને, આ બનશે. અને I2 જે છે એ રિડ્યુસ થાય છે. રેડી? તો બધું સાચું છે સિવાય એક, CuI2 ન બને, આ બનશે. ક્લિયર? નીચેનામાંથી કયું અણુસૂત્ર MnNની ઓક્સિડેશન અવસ્થા +6 થાય છે? તો +6 થતો એવો કેવો? તો કે આ 2 2 4, આમાં +4, 4 2 8, 8માંથી 1 જાય તો 7. અહીંયા આપણે જોઈએ 4 2 8, 8માંથી 2 જાય તો 6. 4 2 8, 8માં આમાં 7. 4 2 8, 8માંથી 1 જાય તો 7. 6 ઓક્સિડેશન અવસ્થાવાળું K2MnO4. કયું મહત્તમ ચુંબકીય ચાક માત્રા ધરાવે? તો D5 એટલે Mn+2. હવે તો તમને ઓરલી બધી વસ્તુ ખબર છે જ. પરમાણુ ક્રમાંક 21 હોય, 21 કોણનો? સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમ પર વીજભાર કેટલો હોય? તો કે Sc+3, ઓનલી +3. સંક્રાંતિ તત્વો સંકીર્ણ પદાર્થ બનાવે છે, કારણ શું? સંક્રાંતિ તત્વ માટે શું? તો કે ભાઈ કદ નાનું હોવું જોઈએ, કદ નાનું, વીજભાર વધારે હોવો જોઈએ, ખાલી ડી કક્ષક હોવી જોઈએ. તો આવી વસ્તુ જે છે ક્યાં તમને જોવા મળે છે? તો ખાલી ડી કક્ષક, કારણ કે લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મને સમાવી શકાય એ માટે ડી કક્ષક ખાલી હોવી જોઈએ, કારણ કે. ક્લિયર? તો આ થઈ આપણા 100 ક્વેશ્ચન જે છે મિત્રો. સરસ મજાના સોલ્વ કરજો, ટેકનિકને ચાવીને યાદ રાખજો, હંમેશા ખુશ રહો, સારા માર્ક્સ લાવતા રહો. થેન્ક યુ સો મચ.